आनंदमूर्ति श्री कृष्ण ततैव सुखोदय तद्भिन्ना विषया सर्वे दुखदा मायिकात्वतः। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो परात्पराय सर्वावतारिणे सर्वप्रेरकाय सर्वाधाराय श्री स्वामीनारायणाय नमो सर्वकर्मफलपदात्रे सर्वकारणकारणाय ध्येयस्वरूपाय श्री हरिकृष्णमहाराजाय नमो नमः। सदानन्ददायिने आनन्दघनमूर्तये श्रीसहजानन्दस्वामिने नमो नमः। कठिनतपकारिणे वनवासी श्रीनीलकण्ठवर्णिराजाय नमो नमः। बालरूपाय महामनोहराय अतिसमर्थाय श्रीघनश्यामाय नमो नमः। आदिगुरवे सद्गुरुवर्याय श्रीगोपालानन्दस्वामिने नमो नमः। सद्गुरु श्रीमुक्तानन्दस्वामिने नमो नमः। सद्गुरु श्रीगुणातीतानन्दस्वामिने नित्यानन्दस्वामिने ब्रह्मानन्दस्वामिने सुखानन्दस्वामिने कृपानन्दस्वामिने च नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामिने स्वरूपानंद स्वामिने सच्चिदानंद स्वामिने सिद्धानंद स्वामिने व्यापकानंद स्वामिने योगानंद स्वामिने चैतन्यानंद स्वामिने निष्कुळानंद स्वामिने सद्गुरु रामदास स्वामिने भारतमानंद स्वामिने प्रेमानंद स्वामिने अविनाशानंद स्वामिने आनंदानंद स्वामिने मम गुरु श्री राधारमण स्वामिने आधारानंद मुनये दादा खाचराय च नमो नमः। सर्वधामस्तु मुक्तेभ्यः प्रकट सर्वसाधु हरिभक्तेभ्यो नमो। विक्रम संवत 2069 श्रावण वद 14 बुधवार तारीख 4 सप्टेम्बर 2013। आजना सदविचार कोई पण टेव ने जो रोकवामां नहीं आवे तो जरूरियात बनी जशे। माणस पहला टेव पड़े पछी टेव माणस ने पाड़े। टेव टाळी टळे ने पाड़ी पड़े। दरेक माणसे पोतानो स्वभाव बगड़वा देवो जोईए नहीं। जो व्यक्ति ख्याल न राखे तो पोतानो स्वभाव धीमे धीमे बगड़ी जाए। एनाथी न पोताने सुख थाय न पोताना कोई स्नेही संबंधी परिवार के कॉन्टेक्टवाला ने सुख थाय। माटे आ बाबतनू दरेके ध्यान राखवू जोईए कि मारो स्वभाव दिन प्रतिदिन सुधरतो जाए छे सारो थातो जाए छे के बगड़तो जाए छे नबळो थाय छे। स्वभाव लोभी थातो जातो होय छे स्वभाव ईर्ष्याळु बनतो होय छे स्वभावमां क्रोध वधतो जातो होय छे स्वभाव चीड़ियो थातो होय छे असूयावाळो थाय स्वभाव दिन प्रतिदिन कामी बनतो होय छे खूनी बनतो होय छे आळसू बनतो जातो होय छे ઊંઘણસી ખાવણસી સ્વાદિયા બનતા જતા હોઈએ છીએ। આ બધું રોજ વધતું જાય નો ધ્યાન રાખીએ અને સાવધાન રહીએ તો બધું ઘટતું જાય। દિન પ્રતિદિન નિષ્કામી થવાય નિર્લોભી થવાય નિસ્નેહી થવાય નિસ્વાદી થવાય શાંત થવાય ઉદાર થવાય ભજન પરાયણ થવાય આળસ વગેરેના બનતું જવાય ક્રોધ વગેરેના થવાય ભગવાનમાં ભેદ વધે ધર્મ નિયમ પાળવાનું વધે ભજન વધે સારા કાર્યો આપણાથી વધતા જાય થતા જાય સ્વભાવ સુધરતો જાય એમ એમ આ બધું થાય
અને સ્વભાવ બગડતો જાય તો એનાથી ઊંધું થાય. માટે કોઈ પણ ટેવ આપણે નવી પાડીએ, ભલે નાની એવી જ હોય, સામાન્ય હોય, અને કોઈ આપણને ખ્યાલ આપે કે તમે આમ કેમ કરો છો, તો સાવધાન થઈ જવું અને એ ટેવને તરત રોકવી. અને જો એ ટેવને રોકો નહીં, ટાળો નહીં, તો એ કાયમી તમારી જરૂરિયાત બની જાય. કાંઈક કોકને ત્યાં બેસવા ગયા, કાંઈક ઘરે મહેમાન આવ્યા, અમથે અમથા હોની હારે હારે તમે ચા પીધી, કોફી પીધી, એકવાર પીધી, બે વાર પીધી, પછી જો તમે એને રોકો નહીં ને, તો એ કાયમની જરૂરિયાત બની જાય. પછી મહેમાન ન હોય તોય તમારે ચા જોઈ. આને કહેવાય ટેવ પડી. હર બાબતમાં એવું લઈ લેવું, ખાવામાં, નાવામાં, હાલવામાં, જોવામાં, અડવામાં, બોલવામાં, દરેક બાબતમાં, લેતી દેતીમાં, વ્યવહારમાં વિવિધ પ્રકારની વિકૃત ટેવો પડતી હોય છે. ઘણા માણસને જોજો તમે, વાત વાતમાં આમ કરો, બસ એક ટેવ છે, એમ કરો. શું છે? એક ટેવ છે. ઘણા માણસને ટેવ આવી હોય, ઘડીક થઈને આમ કરો. તમે ન ધ્યાન રાખો તો આવી ઘણી બધી ટેવ પડી જાય કે જેની જીવનમાં કાંઈ જરૂર ન હોય. ઘણા માણસને આંખોના વધારે પડતા મટકા મારીને ટેવ પડી જાય, આમ આમ કર્યા કરો. આપણને એમ થાય શું છે પણ. પછી ક્યાંય કોક જગ્યાએ શારીરિક પ્રોબ્લેમને લઈને એવી મુશ્કેલી હોય તો હોઈ શકે, પરંતુ મોટે ભાગે બધી ટેવ પાડેલી હોય છે. ઘણા માણસને બિનજરૂરી અમથે અમથું શરીરે ખંજોળ ખંજોળ કરવાની ટેવ હોય, વાતભાતની હોય, ટૂંકમાં દરેકને હોય, મનુષ્ય માત્રને. ઘણા માણસને બેહવાનું ઠેકાણું ન હોય, બેહે તો એવું મેળ વગરનું બેહે. ઘણા માણસ બેસે તો બહુ વ્યવસ્થિત બેસે, કેમ જે એને ટેવ જ એવી પાડી. ઘણા ભાઈઓ બહેનો સરસ બેસે, એમ સીધા વ્યવસ્થિત મર્યાદામાં બેઠા હોય તોય શોભે. એનો તમારો ફોટો પાડવો હોય ને તો એને જરાય હરખા ન થવું પડે, એમ જ બેઠા હોય, એમ જ હાલે, એમ જ બોલે. અને ઘણાનો ફોટો પાડવો હોય ને તમારે એને પોણો હરખો કરવો પડે, પોણો, ત્યારે એ કંઈક ફોટો જોયા જેવો આવે. આ બધી આદતો છે. ઘણાને કપડાં પહેર્યાનો ઢંગ ન હોય, નાવાનો ઢંગ નહીં, ખાવાનો ઢંગ ધડો નહીં, ખાવાની વિધવિધ ટેવો પાડે. ગોપાલ સ્વામી તો એવું કહેતા, ઊંઘને આળસ અને ખોરાક વધાર્યા વધે ને ઘટાડ્યા ઘટે. ખોરાકને ઊંઘ, આળસ વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. એનો કંટ્રોલ કરીએ થાય, ભજન કરીએ તો થાય, એમ ભાયાત્માનંદ સ્વામી કહેતા. મહારાજ કે સ્વામી ભજન થાય છે તો કરીએ થાય, એને મેળે થોડું થાય. ટેવ રાખીને આખો દી જપ કરીએ તો થાય, સેવા ચીવટ રાખીને કરીએ તો થાય, નહીંતર એમનામ હાંજ પડી જાય. આજ બપોરે થોડું જ જમવું છે એવો હવારથી ઠરાવ રાખીને વિચાર કરીએ ને જ્યારે જમવા જઈએ ત્યારે તો બરાબર સાવધાન રહીએ કે ગમે એમ આગ્રહ થાય પીરસે તો પણ માપથી વધારે ખાવા નથી દેવું જીભને, તો કાંઈક પડે. જેના મનમાં એમ જ હોય કે આજ તો સારી રસોઈ છે ને બપોરે આજ તો ભૂકા કાઢવા છે, એને બિચારાને માપ રહે ખાવામાં. મોરથી જ પ્લાન કર્યો હોય, આજ મૂકવું નથી, ન દે તો માગીને લેવું છે, એ ઓછું ખાય. પણ જેણે એવો ઠરાવ કર્યો આજ ગમે એમ પીરસવાવાળા ભી કરે પણ પેટને તણાવવા નથી દેવું, તો વળી ઓછું તણાય એમ તોય વયું જાય વધારે. સારી વસ્તુ હોય તો ગોપાલ સ્વામી કહેતા કે બે કોળિયા મારા દીકરાનો વધારો થઈ જ જાય, ખવાય જ જાય. સમજ્યા? ચાણક્ય એમ કહેતા કે માનવીનું મોટામાં મોટું સુખ છે રસાસ્વાદ, ખોરાક ખાવું, એ મોટામાં મોટું સુખ. હર કોઈ પ્રાણી જન્મે ત્યાંથી મરે, ગળહુતીથી ગંગાજળ સુધી ખા 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 કરે. આટલું બીજું કોઈ સુખ માનવી કે બીજી કોઈ યોનિમાં ભગવાને મૂક્યું નથી. બીજા બધા સુખ ઘડીક હોય પણ જન્મે ત્યાંથી
ગલહોતીથી ગંગાજળ સુધીનું ખાવાનું સુખ ભગવાને દરેક પ્રાણીને આપ્યું છે. પણ જો ટેવ હારી ન હોય તો વિધવિધ ખાવાની આદત પડી જાય. ભગવાન સ્વામિનારાયણે મધ્યના 33માં વચનામૃતમાં બ્રહ્મચર્ય દ્રઢ કરવાના સાધનોમાં એક આ વાત બતાવી છે કે પ્રાણને નિયમમાં કરવો. પ્રાણને નિયમમાં કરવો એટલે શું? તો કે રસાસ્વાદને જીવવા ઇન્દ્રિયને કંટ્રોલમાં લેવી, જે મન થાય તે ખા ખા ન કરવું, ને જો એમ ખાવા માંડો તો તમારી રસના ઇન્દ્રિયની વૃત્તિ બધા વિષયોમાં ફેલાઈ જાય અને દોડધડ જ કરે, તેણે કરીને તમારું મન કાબુ ન થાય. મન કંટ્રોલમાં ન થાય, દેહ કંટ્રોલમાં ન રહે તો કદી બ્રહ્મચર્ય સિદ્ધ ન થાય, એવું મહારાજ કહેતા. માટે ખાવાનું ભલે હોય, ખવડાવનારા ભલે હોય, તાણ કરવાવાળા, મહિમાવાળા, હેતાવાળા ભલે બધા હોય, પણ દરેક વ્યક્તિએ પોતે બચવું જોઈએ. સિંહ ગર્જના કરવી જોઈએ ના, તો જ બચાય. બકરી ગર્જનાથી કોઈ તમને સાંભળે નહીં, સિંહ ગર્જના જોઈ ઘણા ના ભળે, પણ નહીં નહીં આમ કરે. નડિયાદમાં હતા ત્યારે એક ભગત આવ્યા હતા, જમવા બે ચાર પાંચ લાડુ ખાય દેવા જાય ત્યારે ના તો રોજ પાડે, પણ ના આમ ન પાડે, નહીં 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 એમ નહીં નહીં. અરે પણ લે તમે પણ મૂકી દીધા હશે તારે, એમ કરતા હતા. રોજ ચાર પાંચ લાડુ ખાય, તે આ તો એવું છે કે પાંચ ખાવા માંડો તો રોજ પાંચની ટેવ પડી જાય ઓજરીને, આઠ ખાવ તો રોજ એને આઠ જોઈ જ. તે વિશદવાળા જ્ઞાનજીવન સ્વામી સાથે એક ધર્મ સ્વરૂપ કરીને સાધુ હતા, એને રોજ ચાર લાડવા જોઈ. તે જીવ્યા ત્યાં સુધી ગુરુએ ચેલાને લાડુ કરીને ખવડ્યા, એ મહાન દયાળુ જ્ઞાન સ્વામી એને લાડુ કરી દે સ્વામી, એને જોઈ જ લ્યો. અને સ્વામી એવા થાળમાં લાડુ કરે, કોઈ ગરીબ ને કે ઘઉંનો લોટ ને ઘીન થોડુંક લાવી ભગવાનને લાડુ કરી, ભગવાનને ધરાવે, પછી ધર્મ સ્વરૂપ બેહે એટલે એને ચાર મૂકી દેવાના પહેલાં જ. પછી દાળ ભાત શાક જથ્થા બંધ જુદું મહારાજ કરીને ધામમાં ગયા. તે દી જમીન ધામમાં ગયા, ભગવાનની કૃપા. આમ હાવ ભોળા નિર્દોષ સાધુ, પણ આવી ટેવ પાડી દીધી એમ પડી. બોલો લ્યો, વલ્લભીપુરમાં કાળુભાઈ કોઠારીના બાપા નથુ દાદા હતા, પાંચ વર્ષ સુધી પ્રથમનું પાંચમું ગોખ્યું. રાધાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન કરવું. તે હું પૂછું કે નથુ દાદા કંઠે થયું તો કે સારું નથી રહેતું યાદ, હવે પણ ગોખે રોજ વાંચે રોજ. એ જમવા બે હજાર પાંચ લાડુ જોઈ, ઉંમર 95 જેટલી થઈ છે પણ પાંચ તો લાડુ જોઈ અને પચી જાય. મેં દાદા 50 ટકા જૂના મશીન મજબૂત કે ભૂકા કાઢી નાખે. મેં સારું તાર ખાવ, સમજ્યા. અને મારે જીવરાજભાઈ ક્યાં ગયા, એના બાપાને કેટલું જોઈ એનો કાંઈ મેળ નહીં. કેમ બા? હા, એને ઘરે થાળ કરવા ગયા હતા, તે પાંચ લાડુ મેં મૂક્યા હતા. મને કે મૂકીને ક્યાં તારા ઘરના દેવા, મેં તો સારું હાલ બીજા 5-10 લાડુ ખાતા, સમજાણું. પછી તો ના પાડવી પડી, ગુજરી જાહો માંડ ઊભા કર્યા. ભાના બાપા એમ જમતા. કહેવાનો અર્થ, જેવી ટેવ પાડો એવી પડે છે, જો સાવધાન રહ્યો અને સારી ટેવ પાડો તો વાંધો ન આવે. આપણે ચેતવું જોઈ. આમાં જે વાત આવી ને, કોઈ પણ ટેવને જો રોકવામાં નહીં આવે તો એ કાયમની આદત થઈ જશે, કાયમની જરૂરિયાત બની જશે. પછી તમને એવું નહીં લાગે કે આ મન ટેવ છે, તમને એવું લાગશે આ તો મારી જરૂરિયાત છે. મારા શરીરને પાંચ લાડુ જોઈએ જ છીએ, મારા શરીરની જરૂરિયાત છે યાર. જરૂરિયાત નથી કોડા, એ ત્યાં ટેવ પાડી છે હાલી નીકળમાં. ટેવને જરૂરિયાત શબ્દ આપી દો, દે નામ ન પાડી દઈશ, સમજાણું. 10-10 કલાક ઊંઘવા માંડીએ તો 10 કલાક ઊંઘ આવે, એને શું તમે ન ઉઠો તો ઊંઘ આવ્યા જ કરે. હા, એ ભગવાને ગોઠવું છે જેવું. બોલો, પછી એમ કહો કે મારા શરીરને 10 કલાક ઊંઘની જરૂરિયાત જ છે. રવા દે રવા દે હાલી નીકળમાં, ઘટાડી તો ઘટે
કાંઈ એવી જરૂરિયાત ન હોય. આવે છે વાત ધ્યાનમાં? હા. માટે દરેક માનવીએ પોતાનો સ્વભાવ બગડવા નહીં દેવો, પ્રકૃતિ બગડવા નહીં દેવી, કુટેવો પડવા નહીં દેવી, સાવધાન રહેવું. સ્વભાવ સારો, સુઘડ, વ્યવસ્થિત, ચોકસાઈવાળો, ચોખ્ખાઈવાળો, મર્યાદાવાળો, વિવેકપૂર્ણ, સૌને ગમે એવો પાડવો જોઈએ. એમ મહેનત કરીએ તો પડે સારો સ્વભાવ, ન પડે એમ નહીં. ઘણા ટેવ પડી ગઈ હોય તાણી તાણીને બોલવાની, તે પતિ પત્ની બે બજારે આવેલા જતા હોય ત્રીજી સોસાયટી સંભળાયો વાતો કરતા ને ભાઈ, હે તમે પછી ન લેવા હાડી નો જ લેવા, જે પણ મંડી સોચે ત્યાં પણ વેંત હોય તાર લાવે ને. ત્રીજી સોસાયટીમાં કોઈ ખાટલા મૂતો હોય ને એને ખબર પડે કે ડખો કાંઈક જાય છે ઊભે રોડે. અને ઘણા માણા વાત કરે બે જણા, પણ કે આવેલો જતો હોય ત્રીજાને ન ખબર પડે હું એટલે આ સ્વભાવ એને સારો પાડ્યો એવો તેવો પડ્યો. ઘણા ફોનમાં વાત કરે ને તે હિંડોળામાં કીર્તન હાલતું હોય ને એય ન સંભળાય. હા હા પછી વેચી દો માલ વેચી દો. મેં કીધું આને કોક કહો તો ખરા, એવા તાણી તાણીને ભંભમાં ફોલ. અને ઘણા ફોનમાં બોલે ખબર જ ન પડે હું વાત કરીશ. અને ઘણાના ફોનની રિંગટોન જોજો. હા અહીં કુંડલમાં રિંગટોન વાગતી હોય ને ભાવનગરમાં સંભળાય, ત્યાં કોકને એમ થાય માળો મારો ફોન આવ્યો, પછી ખબર પડે કે અહીં નથી વાગતી આ કુંડળમાં વાગે, આટલી જોરદાર રાખે. બોલો ખબર નહીં હવે કાન વૈયે ગયેલા હશે એક ભગવાન જાણે. એટલે ભાઈ માપે રાખો, આટલી બધી શું જરૂર છે પ્રદૂષણ ફેલાવવાની. ઘણાની રિંગટંગ જોજો, ગધેડા ભૂંકતા હોય ને કૂતરા ભણતા હોય એવી, એના ઉપરથી માણસ ઓળખાય કે આ ગધેડા જેવો છે ને આ કૂતરા જેવો છે, એની રિંગટોંગ આપણને બતાવે. એટલે સારા સ્વભાવ પાડો, ટૂંકમાં સારી ટેવ, સારી આદત. માણસ થયા છીએ તો કંઈક કોકને માણસ લાગીએ થારું, નહીં ત્યારે આમ બે પગ બે હાથ જેવો આમ લાગે, આમ આકાર માણા જેવો, કંઈક શીંગડું પૂછડું ને ચાર પગ ન હોય એટલું જ. આમ તો એને દોષ ન દેવાય, કારણ કે એ મોબાઈલ જ નથી રાખતા. એટલે આવું બધું છે. જો આપણે આપણી ટેવને રોકશું નહીં તો એ કાયમને માટેની જરૂરિયાત બની જશે. એટલે કે તમને એવું જ લાગશે કે આ મારે કુટેવ નથી, આ મારી જરૂરિયાત છે. સમજાણું? જો પંચ વિષય પણ એવી કોઈ જરૂરિયાત નથી, દેહ નિભાવવા પૂરતી જ છે. પણ ઘણાને એમાંય મનમાં એમ થઈ ગયું છે કે હું વિષય ન ભોગવું ને તો હું મરી જાઉં. એક ભાઈએ તો મને ચોખ્ખું કીધું હતું, મને બધી રગુમ ગાંઠો થઈ જાય કે તકલીફ થઈ જાય, એટલે કે મારે તો આ બધું કરવું જ પડે. એટલે એની માનસિકતા એવી થઈ ગઈ. પણ ભગવાને જે આ શરીરો ગોઠવા છે એમાં એવું કાંઈ નથી. હજારો માણસ બ્રહ્મચર્ય પાળે છે, કોઈ મરી જતા નથી, કાંઈ રોગી નથી થઈ જતા, કાંઈ ગાંઠું નથી થઈ જતી, કોઈ તકલીફ નથી. પણ એની માનસિકતા એવી રીતની, એટલે આ કુટેવ પડી કહેવાય. અને એને જરૂરિયાત મનાય છે, મૂળ વાત આમ છે. માટે દરેકે આ સમજવા જેવી વાત છે, ધ્યાનમાં લેવી. કોણે કંઈ ખબર નથી પણ વાત સારી કરી. શેક્સપિયરની એક વાત કહું, અફવા એટલે શું? અફવાની એ વ્યાખ્યા કરે છે. અફવા એટલે ઈર્ષા, દ્વેષ, કલ્પના, ધારણાની ફૂગથી ફુગાવેલો ફૂગો. બડી અચ્છી બાત બતાવી. અફવા કોને કહેવાય? ઈર્ષા, દ્વેષ, ખોટી કલ્પનાઓ, બિનજરૂરી ખોટી ધારણાઓ કોઈના પ્રત્યે કરીએ ને, એ રૂપી ફૂગથી ફુગાવેલો ફૂગો એટલે કે અફવા. ઉડ્યા જ કરે એ ફૂગો, અહીંથી નાઈને અહીંથી આઈને અફવા હેલ્યા જ કરે. એવી વિધવિધ અફવાઓ સાંભળીને આપણને ગજબ થઈ જાય. તમારા વિશે કોઈ કે અફવા દ્વેષ કલ્પનાની ધારણાથી છોડી હોય ને, એ જ્યારે સાંભળો ને ત્યારે તમને એમ થઈ જાય કે મારે બેઠા મારી આવી વાત કરે છે. હો, આશ્ચર્ય પામી જાઓ તમે. બોલો, મને અનુભવ છે આજ દિન સુધી અમારે વિશે જે જે લોકોએ કાંઈક અફવાઓ ઉડાડી હોય ને એ બધી આપણી પાસે ઉડતી ઉડતી આવે ને, ત્યારે સાંભળીએ ને ત્યારે દાંત કાઢીને ગોટાવળી જાય એવું હોય. ત્યાં સુધીને અફવા હોય
ये तो भगवान लुगड़ा काटी वही आई गया फलानी जगह नौकरी करे मैं जोया ने कारखाने मैनेजर से ये स्वामी तो कहा वही बेचारा एम नम भजन करता है आ हो दिनों आकी मेले बोलो कल्पना धारणा राग द्वेष ईर्ष्या ने लईने छोड़े अमुक तो मणसों स्पेशल आ जातनु काम करनारा छे अमुक एवी गैंग छे अमुक कंपनी छे ये बैठा बैठा अफवाओ छोड़ा करे गामो गाम धामो धाम आवा छे अफवा प्रवर्तक उत्पादक लिमिटेड कंपनी अति हलको धंधो नीच धंधो वेश्याना करता पण हलको दारूडियाना करता पण हलको मांस वेचनारा करता पण हलको व्यभिचारीओना करता पण हलको धंधो एटले के देशने लईने ईर्ष्याने लईने खोटी खोटी कल्पनाओ करीने कोकनी वातो समाजमां फैलाव्या करवी अफवाओ उड़ाड़वी ए बहु बदतर धंधो छे घणा टेव छे उड़ाड़िया करे प्लान बधो घणा तो प्लान थी કોકની ખોટી પત્રિકાઓ છાપી કોકને વિશે ખોટું બોલવું કોકના ખોટા ઈમેલ કોકની ખોટી કોમેન્ટ કરવી કલ્પનાઓથી આ ક્યાં કરે એને એમાં બહુ મજા આવે અસુરોને રાક્ષસોને આ બધા રાક્ષસો ગમે તે આશ્રમના હોય ગમે તે વેશના હોય ગમે તે સંપ્રદાયના કે ગમે તે દેશના હોય પણ એ બધા અસુરને રાક્ષસો જ જે રાગ દ્વેષને લઈને કોકની ખોટી અફવાઓ ઉડાડ્યા કરે છે ને એ બધા જ રાક્ષસો છે એ ધંધો જો આપણાથી થોડો ઘણો થઈ જતો હોય તો પ્લીઝ સાવધાન રહેજો કોઈ આવીને કોઈની વાત આપણને કરી જાય ફલાણાનું આમ છે ને તેમ છે તો આપણે પોતે ખૂબ જ સાવધાન રહેવું આપણે કોઈને કહેવું નહીં કેમ જે એણે આવીને તમને ખોટું કીધું હોય ને તમે પાંચ જણાને કહો તો ખોટો મેસેજ સમાજમાં જાય કે ન જાય હવે ઓલ્યા બિચારા એવા હોય નહીં પછી એનું પાપ તમને પણ લાગે એની ખોટી વાતો ફેલાવવાનું બહુ ભયંકર પાપ લાગે માટે પ્લીઝ કોઈની ખોટી વાત આપણે તો ઊભી કરવી નહીં કોણીએથી કોઈને કહેવી નહીં પીસાનો કાગડો કરવો નહીં પણ કોક આપણને એવી વાત કહી જાય ને તો આપણે ત્યાં જ એ વાતને દાટી દેવી કોઈ નહીં કહેવી નહીં તો આ સમાજમાં અફવાઓ ઉઠતી બંધ થાય કિંવદંતીઓએ તો લોહી પીધું છે કોઈને શાંતિ જીવવા નથી દીધા કેટલીક અફવાઓએ તો માણસના મોત કર્યા છે કંઈક પોતાને વિશે ખોટી કોઈએ વાત ઉડાડી હોય એને લઈને બિચારા આપઘાત કરીને મરી ગયા છે ભાઈ ભાઈઓ કંઈક ભાઈઓ ભાઈઓ ઝઘડી પડ્યા છે કંઈક પતિ પત્નીઓના ડિવોર્સ થઈ ગયા છે કંઈક મા બાપમાં બહુ મોટા ડખા થઈ ગયા કંઈક કુટુંબ વિભાજિત થઈ ગયા છે હું તમને એમાં હવાદ આવે છે કોકની ખોટી વાતો ઉડાડવામાં બિચારાનું ધનોત પનોત થઈ જાય એમાં ઓછી બુદ્ધિના અભણ અને જડ માણસો આવી અફવાઓને સાચી માને છે અને હેરાન હેરાન થઈ જાય છે એમાં જે મીડિયાઓ ખોટી ખોટી વાતો છાપીને જગતમાં જવા દે છે એ અધમમાં અધમ પાપ છે એનું એને પાપ લાગે સાચી વાત હોય ને જગતમાં છાપીને મોકલે તો ઠીક છે પણ કોઈ કારણસર રાગ દ્વેષથી કે લોભથી કે ગમે તે ટાર્ગેટથી કોઈની હાવ ખોટી વાતો જવા દેવી એ બહુ ખોટું કામ છે એનાથી કોઈ દી જગતમાં કોઈ સુખી નથી થવાના એ લોકોને મારવાનું હેરાન કરવાનું મોટામાં મોટું શસ્ત્ર છે અફવાઓ માટે વાલા ભક્તો અફવા આપણે કોઈ દી કોઈની ફેલાવવી નહીં કોઈની ફેલાણી હોય તેને આગળ વધારવી નહીં આટલું જીવનમાં ધ્યાન રાખવું શેક્સપિયર કહે છે કે આ ફુગાઓ ઉડાડોમાં કંઈક ફુગો ઉડ્યો હોય તો પંચર પાડી દે દેઠું પડી જાય મોટા ધામ મંદિરો તીર્થસ્થળો હોય ને ત્યાં અમુક જણા બેઠા હોય સભા મંડપમાં કે બહાર ચોકમાં કે આન તેન હરિભક્ત યાત્રાળુ બીજા ત્રીજા દર્શને આવે ને આવો આવો કયું ગામ એમ કરીને જેને વિશે દ્વેષ હોય ને જેની બહુ કીર્તિ ને બહુ મોટાઈ ગવાતી હોય ને એની એક બે ખોટી હાસી વાતું એની પાસે મૂકે એ પછી જે જે ગામને જ્યાં જાય ને આ ક્યાં કરે આ લોકોનો જ કાયમી ધંધો આવું કર્યા જ કરે જો ધ્યાન ન રાખો તો તમારી કાયમી આદત પડી જાય અફવા સાંભળવાની ને કોકને કહેવાની અમુક તો એ બાબતમાં ફેમસ હોય છે
એક ભાઈએ એક ભાઈને એટલું કીધું કે તમારે બધાને સમાચાર જો પગોડાવો હોય કોઈ પણ હાસા ખોટા તો કે આને કહી દો. કીધું કેમ? એને કોને તમે તમારે? હમણે આખા ગામમાં આખા ધામમાં બધે જ સમાચાર પુગાડી દે. અહીંથી કોઈ ભગો ગોળીની જેમ છૂટશે, જ્યાં જઈને કહેતો છે સાંભળ્યું આમ થયું. કેમ? તો કે બસ એને ટેવ છે. ઘણા એવા હોય પણ આ ફુગા ઉડાડવા સારા નથી. આપણે પોતે આવું કાંઈ જાણ અજાણમાં થોડું ઘણું કરતા હોઈએ તો પ્લીઝ આજથી બંધ. કાંઈ પણ આડીવળી ટેવો પડતી હોય, પડી ગયો હોય, પડવાની થઈ હોય તો આજથી બંધ. હા, હવે વાત પાકી લ્યો. હેલિબર્ટન નામના એક ભાઈએ કીધું કે ચિંતા લઈને ઊંઘવું એ પીઠ પર ગુણ ચડાવીને ઊંઘવાનો પ્રયત્ન કરવા જેવું છે. ચિંતા લઈને ઊંઘવું તે પીઠ પર પાંચ મણની ગોણ ચડાવીને ઊંઘવાના પ્રયત્ન કર્યા જેવી વાત છે. હે, માથે પાંચ મણની ગોણ મૂકીને પછી ઊંઘી શકાય ખરું? ઊંઘવું હોય તો ગોણ આઘી મેળવી પડે ને, એમ ઊંઘવું હોય તો ચિંતા દૂર મેળવી પડે પછી ઊંઘાય. ચિંતા લઈને ઊંઘી શકાતું નથી. માટે જેણે આરામ કરવો હોય, ઊંઘવું હોય, એણે ચિંતા જેમ કપડાં ઉતારીને એક બાજુ મૂકી દઈએ છીએ તેમ મનમાંથી ઉતારીને એક બાજુ મૂકવી જોઈએ. પછી સવારે જાગી ત્યારે પહેરી લેવી. બીજું હું, અને જો બહુ ઊંઘ આવતી હોય ને ચિંતા મનમાં હોય તો ઊંઘમાંય ભયના સપના આવે, ઊંઘાય મીઠી ન આવે. ઊંઘ્યા પછી એ થાકીને લોચપોચ થઈ જાવ. બોલો. હા, એટલે આરામને ઊંઘ તો જ થાય જો નચિંત થાવ. સ્વામી રામસુખદાસજી કહેતે હૈ, મનુષ્ય ભગવાન કે સંબંધ સે બડા હોતા હૈ. હમે જિસ વિશેષતા કો દેખકર લોગ હમારા આદર કરતે હૈ, વહ વિશેષતા ભગવાન કી હી હૈ, હમારી નહીં. દેખો કિતની બઢિયા બાત આઈ. આપણામાં જે વિશેષતા લોકો ભાળે છે અને આપણાથી બહુ પ્રભાવિત થાય છે, આપણામાં આકર્ષાય છે, આપણને બહુ મોટા હારા મહાન માને છે, એ વિશેષતા પરમાત્માની છે, આપણી નથી. ભૂલથી એને આપણે આપણી નહીં માની લેવી જોઈએ. સબ પ્રભુ કા હૈ, અમારા કુછ નહીં થા, નહીં હૈ, નહીં હોગા, યહ પરમ સત્ય હૈ. ઇતના હી જાન લેને સે હમારા મોક્ષ હો જાયેગા. બસ જ્ઞાન કા નામ ક્યા હૈ? સિર્ફ ઇતના જાન લેના કે હમારા કુછ નહીં હૈ, કુછ નહીં થા, કુછ નહીં હોગા, મુજે કુછ નહીં ચાહીએ. ઇતના સમજ લ્યા તો આપ જ્ઞાની હો ગયે. વરના ચારે વેદ અઢારે પુરાણ કંઠસ્થ હોને પર ભી આપ જ્ઞાની નહીં બન સકતે. યદિ ઇતના દિમાગ મેં બેઠ ગયા કે મુજે કુછ નહીં ચાહીએ, મેરા કુછ નહીં હૈ, તો એક ભી ચોપાઈ, દોહા, કીર્તન કુછ ભી કંઠસ્થ નહીં હો, ફિર ભી આપ જ્ઞાની હો. નહીં તો સારા હરિચરિતામાં સાગર કંઠસ્થ કરને પર ભી આપ અજ્ઞાની હો. કંઠસ્થ કરને સે કોઈ જ્ઞાની નહીં હો જાતા. સારી બાત હૈ, કંઠસ્થ કરને મેં ફાયદા હૈ, મગર ઇતને સે હમ જ્ઞાની નહીં કહેલાતા. ઇસલિયે હમારી જો કોઈ વિશેષતા હૈ વો ભગવાન કે સંબંધ કે કારણ હૈ. હમે કોઈ વિશેષતા નહીં હૈ, જો વિશેષતા હૈ વો ઉન્હીં કી હૈ, જો હમે દિખાઈ દેતી હૈ, ઇસલિયે લોગ વો વિશેષતા હમારી માનતે હૈ, મગર હૈ પરમાત્મા કી. આય બાત દિમાગ મેં, ગંગા મેં જો પાણી હૈ વો સબ પાણી હિમાલય કા હૈ, મગર સબ લોગ ગંગા કા પાણી કહેતે હૈ, ગંગા જલ કહેતે, કોઈ હિમાલય જલ નહીં બોલતે, મગર હિમાલય કી બરફ પીગલને સે જો પાણી નિકલતા હૈ વહી ગંગા હૈ હમારી. ઓર હિમાલય મેં જો પાણી હૈ વો સબ મેઘરાજા કા હૈ, હિમાલય કા નહીં હૈ,
मेघ बारिश करते हैं इसलिए हिमालय पे पानी बरसता है, वहाँ बर्फ बोकर जम जाता है, ग्रीष्म के दिन वो पिघलता है, इसमें से पानी निकलता है जिसे हम गंगोत्री कहते हैं, वहाँ से गंगा चलती है। गंगा का खुद का पानी नहीं है, वो हिमालय का खुद का पानी नहीं है, वो मेघ राजा का है। ऐसे सब भगवान का है, आई बात दिमाग में? मूल को शोधते शोधते हम आगे जाएंगे तो सभी का मूल भगवान तक जाएगा। सब भगवान में से हुआ है, सब भगवान में लीन होते हैं, इसलिए सब भगवान का ही है, हमारा नहीं है। हमें जो जो विशेषताएं दिखाई देती है वही भगवान की है, हमारी नहीं है। हमें इतना समझ लेना चाहिए। भला हम हमारी विशेषता क्यों मानते हैं? इसमें से हैरान गति के अलावा और कुछ नहीं मिलेगा। समझ जाइए, कुछ नहीं है, हम में कुछ नहीं, हमसे कुछ नहीं होता है। जो होता है वो हरि से होता है, दूसरों से भी कुछ नहीं होता। इनमें से जो होता है वो भी हरि से ही होता है, वो बात परम सत्य है। जिस दिन दिमाग में बैठे इस दिन, मगर सत्य है, सत्य को स्वीकारना पड़ेगा हम सबको। किसी में कुछ नहीं है, किसी का कुछ नहीं है, सब भगवान का है, सब भगवान में है, सब में भगवान है। बस इतना हम समझ ले, बड़े सुखी हो जाएंगे। हमारे पास कुछ भी न होने पर भी हम बड़े सुखी रहेंगे, सिर्फ हमें इतना समझ लेना चाहिए, हम में कुछ नहीं है, हमारा कुछ नहीं है, नहीं था नहीं होगा। जो कुछ भी है वो भगवान का है, भगवान में है और भगवान का ही रहेगा, क्योंकि उनका ही था। इतना ही समझ लेना चाहिए। सुखी होने का वही एक ही रास्ता, सबसे उत्तम रास्ता है। एक बात पर ध्यान दीजिए, जब कोई बात हम हमारी समझते हैं तब होता है क्या? हमको हमारे में हेत होता है, प्रेम होता है, और वही सब अनिष्ट का मूल है। कुछ भी हमसे होता है और दूसरों से भी जो कुछ भी होता है, इसमें हम एक समझ को पकड़ रखे कि वो सब मेरे ठाकुर के द्वारा हो रहा है, इनकी कृपा से हो रहा है, तब नतीजा क्या आएगा? भगवान में ही प्रीत होगी। क्योंकि हमारा सहज स्वभाव ऐसा है, जिनको हम कर्ता मानेंगे उनमें प्रीति होगी। किसी व्यक्ति को हम कर्ता मानेंगे तो व्यक्ति में प्रीति होगी, काल को कर्ता मानेंगे तो काल में प्रीति होगी, माया को कर्ता मानेंगे तो माया में प्रीति होगी, स्वभाव को कर्ता मानेंगे तो स्वभाव में प्रीति होगी, हम खुद को कर्ता मानेंगे तो हमें हमारे में प्रीति होगी, खुद में। मेरे भाई, अच्छा गाया हमने, फिर हमने ऐसा माना कि भगवान ने मुझ में रहकर कितना सुंदर गाया, तो देखो प्रीति सब भगवान में जाएगी, हम उन्हीं के प्रति आकर्षित हो जाएंगे। हम यदि कुछ भी बोल ले, हम ऐसा समझे कि हम में रहकर भगवान ने ये बात बताई, सद्विचार भगवान ने दिया, भगवान ने एक कार्य किया, तो हमारे प्रति हम आकर्षित नहीं होंगे, भगवान के प्रति होंगे। सभी विशेषताएं हम भगवान में देखेंगे तो भगवान में बहुत प्रीति होगी, और हम ऐसे प्रीति बढ़ाते बढ़ाते एक दिन ऐसे प्रीतिमान हो जाएंगे जैसे मीरा, राधा, लक्ष्मी भगवान में लीन हो जाते हैं, वैसे हम भी भगवान में लीन हो जाएंगे। मगर जब तक हम हमारा कुछ भी मानेंगे तब तक हम में ही प्रीति होती रहेगी, या दूसरे में कुछ भी मानेंगे तो इनमें प्रीति होती रहेगी, भगवान में प्रीति कभी भी नहीं होगी। इसलिए सावधान, सब भगवान का मानो, कर्तृत्व भी सब ही भगवान का ही है, ऐसा समझ लेने से बहुत बड़ा फायदा होता है। ट्राई करके देखिए, बहुत बड़ा फायदा होता है, अनुभव करके देखो। भगवान का मानो, हमारी गलती वहाँ होती है, हम हमारा मान लेते हैं,
ये काम मैंने किया। जब हम ऐसा मान लेंगे कि ये काम मैंने किया, तो खुद का भार खुद को पड़ने लगेगा, खुद की महत्ता खुद को दिमाग में आने लगेगी, बड़ा नुकसान हो जाएगा। अगर हम ऐसा समझेंगे कि हमसे कुछ नहीं होता, हम कुछ नहीं करते, जो कर रहे हैं वो भगवान कर रहे हैं, ऐसा सुंदर सुझाव मुझको परमात्मा ने दिया है, इतना बड़ा अच्छा कार्य भगवान ने करवाया मुझसे, मैंने कुछ नहीं किया, मेरे प्रभु जी ने किया है, ऐसा सोच के देखो भगवान के प्रति कितनी प्रीति बढ़ जाएगी। अगर हम ये सोच नहीं पाएंगे तो हम में प्रीति बढ़ जाएगी, खुद में प्रीति बढ़ना, इसी का नाम है अहम बढ़ना, मान बढ़ना, बस वही सब अनर्थ का मूल है। सभी तरह की हैरानगति का मूल खुद में सब कुछ मान लेना है। इसलिए हमसे जो भी कुछ हो रहा है और दूसरों से भी जो भी कुछ हो रहा है, वो सब और किसी से नहीं मगर परम कृपालु परमात्मा से ही हो रहा है, ऐसा ही समझना चाहिए। वो केवल मन को मनाने की बात नहीं है, वो परम सत्य है। हम जो कहते हैं वो मैंने किया, ये सद्विचार मुझको आया, ये बात मेरे दिमाग में उठी, ये प्लान का कारक मैं हूँ और वो है, ये सब बात मन को मनाने की है, झूठी है। सब भगवान ही करते हैं, भगवान ही अच्छे विचार देते हैं, अच्छे कार्य कराते हैं, भगवान के सिवा कोई भी कुछ भी नहीं कर सकते, चाहे अक्षर ब्रह्म क्यों न हो, बिना प्रकाशित अक्षर ब्रह्म प्रकाशित भी नहीं हो सकते। हम सबको भगवान प्रकाशित करते हैं, हम सबको ज्ञान शक्ति, इच्छा शक्ति, क्रिया शक्ति केवल भगवान ने ही दी है, ऐसी बात हमें अच्छी तरह से जान लेनी चाहिए। ये बात हम नहीं समझेंगे तो चाहे कितने ही बड़े वक्ता हो, गायक हो, ज्ञानी हो, संत हो, सद्गुरु हो, धर्माचार्य हो, कुछ भी हो, मगर भगवान में पराप्रीति नहीं होगी, भगवान में जी नहीं लगेगा। जैसे सत्कर्म करते रहोगे ऐसे अभिमान बढ़ता जाएगा, एक दिन बड़े मानी हो जाओगे। इसलिए सब भगवान का माना जाए, सब भगवान का माना जाए। इति आज के सद्विचार। प्रश्नोत्तरी। आपने अधिकार मळे के टकी रहे तेनी चिंता करवा करता योग्यता केळवा ऊपर ज साथी ध्यान आपवू जोईए। मेरे भाई बताइए जी, योग्यता केळवा ऊपर ज ध्यान शुं काम देवू जोईए आपणे? પાટડિયા જી કહી દીજે, આપણે યોગ્યતા હોય તો અધિકાર એને મેતે મળે છે, કેમ જે અધિકાર કોઈ આપણને આપતું કે છીનવી શકતું નથી તેના માટે આપણી યોગ્યતા અયોગ્યતા જ જવાબદાર છે। ભગવાનનો મહિમા વિશેષતા જોવા શું કરવું જોઈએ? ભગવાનનો મહિમા જોવો હોય, વિશેષતા જોવી હોય તો ધીરુ દાદા બોલો। આપણે આપની વિશેષતા ન હોવી જોઈએ તો ભગવાનની વિશેષતા થાય, રાઈટ। પોતાની વિશેષતા મહિમા પોતે ઓછા માનવા, ભગવાન પાસે ઝીરો થઈએ તો ભગવાન આપણામાં હીરો થાય। આપણે ભગવાને બનાવેલા જગતને દુઃખરૂપ શા માટે માની લેવું જોઈએ? દિવ્ય સ્વામી, ભગવાને જગત આખું દુઃખરૂપ જ બનાવ્યું છે એમ ભગવાન જ કહે છે, એટલે જેણે આ જગત બનાવ્યું છે એ પોતે એમ કહે છે કે મેં આવું જ આને દુઃખરૂપ જ બનાવ્યું છે, માટે માની લેવું જોઈએ। એક્ઝામ્પલ શું આપ્યું હતું વિજય ભગત? એક્ઝામ્પલ ગુરુજીએ કારનું આપ્યું હતું કે કોઈ કાર બનાવનારો હોય કે કોઈ પણ કોઈ વસ્તુ બનાવનારો હોય તો કંપનીવાળો, આ કંપનીવાળો પોતે જ એમ કહેતો હોય કે ભાઈ આવડી આ વસ્તુમાં આટલી આટલી ખામી છે, હવે તમારે લેવી હોય તો લ્યો એમ। પછી ગુરુજીએ એવું દ્રષ્ટિને આપ્યું હતું કે કોઈ કોઈ કોઈની છોકરી હોય તો ન્યાય કોઈ પરણવા જાય તો એને પહેલાં કહે કે જો ભાઈ અમારી છોકરીમાં આટલા આટલા કુલક્ષણો છે, એટલી અપલક્ષણી છે ભાઈ, હવે તમારી ઈચ્છા એમ પહેલાં કોઈ જગાડવા જાય બે ગાડ્યું દે, તમારું પરણવું છે તો કે વાંધો નહીં અમે ચલાવી લઈશું તો પરણો, બરાબર
તમને ચોખ્ખું કહી છે પછી ફરિયાદ ન લાવતા. બોલો તોય આ પડ્યો, કાંદે વાંધો નહીં, વાંધો ચલવી લ્યો. ગમે તે કારણ હોય, ક્યાંય મેળ ન પીડ્યો હોય એટલે કે હું જઈ હોય, પણ જેણે જગત બનાવ્યું છે, જેણે જગત બનાવ્યું છે એ પોતે જ એમ કહે છે કે આ છે આવું. આપણે કહીએ કાંઈ વાંધો નહીં, અહો જગત ક્યાંથી નહીં. નામ સ્મરણનો શું મહિમા આવ્યો હતો કાલે લખમણ દાદાને, વડીલો હા શું છોકરે ત્યાં સુધી છોકરાનો વારો ન આવે. નામ સ્મરણનો પ્રતાપ એવો છે કે એના સર્વ પાપ બળીને ભસ્મ થઈ જાય છે. સાબાશ સાબાશ સાબાશ. જન્મ મરણ 84 દુઃખા, નામ જપત હોવત અતિ સુખા. જ્ઞાની ભક્તો ભગવાનનું નામ કઈ રીતે લે છે બોલો? એમ નામીએ સહિત નામ લે છે ભાઈ એ જ્ઞાની, અર્થાત ભગવાનનો મહિમા સદગુણો વગેરેના અનુસંધાને સહિત નામ લે છે, જેને જ્ઞાની કહેવાય. પૂર 11મો તરંગ 49માં આવ્યા, સંતોની જમવાની રીત વગેરેથી નાગરો પ્રભાવિત થયા. 1-11 ભોજન લીલા, 12-40 મતપંથી વિશે વાતો છે. હરિભક્ત નાગરોએ શ્રી હરિને માટે જે ભોજન તૈયાર કર્યા તેને શ્રી હરિ તે ભક્તોને પ્રેમ વધે એટલા માટે જમ્યા. બડી અચ્છી બાત આવી, શ્રી હરિ સો જૈવત ભયે પ્રીતિ બધાવન, તે પ્રીતિ બઢાવન, સ્વાદ બઢાવન નહીં. ભગવાન જમ્યાતા તે સ્વાદને લઈને કે પોતાને મજા આવે એટલા માટે સ્વાદ વધારવા, જરૂરિયાત ઊભી કરવા, આદત પાડવા નહીં. બોલે લોકોને હેત થાય કે ભગવાન અમારું તમે જમ્યા, વાહ. જે ભોજન કર્યા હતા તે બધાને શ્રી હરિ જમી રહ્યા પછી તરત હાથને મુખ ધોયા અને મુખવાસ લીધો. શ્રી હરિ જે થાળ જમ્યા તેની પ્રસાદી બધા દરબારોને આપી. પછી ઘણા હેતથી બધા સંતોને બોલાવીને કહ્યું, ચાલો તત્કાળ પંક્તિ કરો. સંતોની પંક્તિ કરાવી, બધા નાગર હરિભક્તોએ ઘણા જ હેતથી કેસરી ચંદન લઈને સંતોની પૂજા કરી, ફૂલહાર પહેર્યા. બધા સંતોને પાટલા ઉપર બેહાડ્યા. પ્રત્યેક સંતની પાસે અગરબત્તીનો ધૂપ કર્યો. દરેક સંતે સંતે અગરબત્તી ખોડી. તે વખતે શ્રી હરિ પીરસવા આવ્યા. પંગતમાં બેઠેલા સંતો મુખથી નારાયણ ધૂન કરવા લાગ્યા, સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ ના. આ જમતી વખતે બોલવાની ધૂન છે, આ ઢાળ આ રીત સમજાણું. જમતી વખતે આ ધૂન નહીં બોલવાની, સ્વામી નારાયણ, કારણ કે એ ધૂન એવી છે સમાધિ થઈ જાય પછી ખાવું હું માટે. આ ધૂન બરાબર, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. મેં એક જગ્યાએ એક સંતને પૂછ્યું, મેં કીધું જમતી વખતે આ ધૂન જ કેમ બોલાય સ્વામી નારાયણ નારાયણ? મને કે કડકડીને ભૂખ લાગી હોય એટલે ધૂન એ પ્રમાણે જ હોય. એટલે મેં કીધું કંઈ સમજો નહીં, કારણ કે આમ બોલાય છે સ્વામી નારાયણ નારાયણ, પણ એનો ભાવાર્થ તમે સમજો નહીં. મને કે મેં તો સમજાવો ને બાપા, જલ્દી લાવો ભાઈઓ પીરસો, જલ્દી લાવો લાવો લાવો. મને કે આવો ભાવાર્થ થાય એ હસાવતા હતા, બીજું કાંઈ નહોતું. વચ્ચે મને શ્વાસ નડતી નહોતી, હા, એટલે કોઈક શ્વાસ દેવાયું. એટલે મેં કહ્યું ભાઈ છાશ નહીં. ત્યાં પડખેના સાધુ તરત બોલ્યા, વાલાએ રસના ચાકણ હાર છાશ તે નવ પીવે રે લોલ. એ કે કેરીનો રસ લઈ આવો, અમારામાં આવું હોય. એટલે સંભારો પીરસવા નીકળ્યા એક સાધુ. સંભારો, એક સાધુ કે ભાઈ સંભારીએ છીએ, આ ગજાવ એટલે કે ભગવાન સંભારીએ છીએ. શ્રી હરિ પીરસવા આવ્યા, પંગતમાં બેઠેલા સંતો મુખથી નારાયણ ધૂન કરવા લાગ્યા. આ નારાયણ ધૂન શામ વેદના ધ્વનિના જેવી શોભતી હતી. જાણું અમારા પાર્ષદો બહાર વોશરૂમ બેઠા હોય ને તે ધૂન બોલતા હોય. હા, તો એક દી મેં કીધું એટલે તમે કેમ ધૂન બોલો? તાકે ભૂલી ન જાઓ ને કાંઈ એમ બેઠા છીએ એમ. એ તો રાત અંદર અંદર પીરશે વાસુદેવ અરે, સમજાણું ક્યારેક થાય એવું.
પછી વોલ્યુમ વધારે ઉડાય, સ્વામિનારાયણ એટલે કે આય બેઠા છે બાપા, ક્યાંય ગયા પીરસવા વાળા. આ ધૂન સામવેદના ધ્વનિના જેવી શોભતી હતી. સામવેદનો ધ્વનિઓ ઉદ્દાત અનુદાત સ્વરિતામ આમામ. જૂનાગઢમાં જે બીજા નાગર હતા તે બધા સંતોને જોવા માટે આવ્યા. રસોઈમાં 56 પ્રકારના ભોજન બનાવ્યા હતા. શ્રી હરિએ સંતોને કહ્યું, વાલા સંતો, પીરસાય તે ભોજન પાત્રમાં અલગ અલગ રાખીને જ જમવું, બધું મેળવી દેવું નહીં. જ્યારે બધા જ ભોજન પીરસાઈ રહ્યા ત્યારે શ્રી હરિ વાસુદેવ હરે એમ બોલ્યા. સંતોએ બધા ભોજન મેળવી દીધા. બધા નાગરો હા હા અરે અરે એમ બોલતા રહ્યા. ગજબની વાત છે. ભોક્ષણ નીર કરી એ કહી કીને, એસી રીતન દેખે કો દિને. જળ પ્રોક્ષણ કરી અને બધું એક કરી નાખ્યું. આવી રીતે આ નાગર બ્રાહ્મણોએ કાંઈ જોયેલી નહીં. ભોજન માત્ર કે રહે ન આકારા, ભોજન માત્ર કે રહે ન આકારા, એક રસ સબહી કર ડારા, એક રસ કરી નાખ્યું. ગ્રાસ ગ્રાસ પ્રતિ સંત જેતા, ગ્રાસ ગ્રાસ પ્રતિ સંત જેતા, સ્વામી નારાયણ દેવત તેતા, કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું ભગવાનનું નામ બોલ્યું. સ્વામિનારાયણ એવું નામ બોલ્યા સિવાય એક કોળીઓ પણ કોઈ અન્ન જમતા નહીં. સંત કિરીટ અલૌકિક જોઈ, વિસ્મય ભયે નાગર સોઈ, સ્વાદ વિનહી કોટી કરો બાતા, સ્વાદ વિનહી કોટી કરો બાતા, વિષ સમ કહે લગે સુખદાતા, આવી અલૌકિક રીતને દેખીને નાગરોને ઘણો જ વિસ્મય થયો. કરોડ પ્રકારની મોટી મોટી વાતો કોઈ ભલે કરે પણ સ્વાદ વિનાનું સુખકારી ભોજન પણ ઝેર જેવું લાગે છે. અમરોજ જેવા ભોજનને ઝેર જેવું કરીને ખાવું, આવી વાત તો ક્યારેય કાને સાંભળી નહોતી. વર્ણિયો પરમહંસો અને સંન્યાસીઓ કાશી જેવા તીર્થનું સેવન કરીને અહીંયા આવે છે જૂનાગઢમાં ગરવા ગિરનારની તળેટીમાં. પણ તેઓ ઘેર ઘેર આવીને રહે, ખાસ કરીને ચાતુર્માસમાં વિશેષ રહે, બધા જ મનચાયું ભોજન કરે અને તેને માટે તો ઘણો ક્લેશ પણ કરે. તેઓ જ્ઞાનની વાતો અપાર કહે છે પણ કોઈ ભેળું કરીને જમતા નથી. જ્યારે કોઈ નારી જમાડે ત્યારે જમે, જો નારી જમાડનારી ન હોય તો લગારે મજા ન આવે. 30 વર્ષથી ઓછી ઉંમરની નારી
જ્યાં ભોજન બનાવતી હોય તે ઘેર ભોજન કરવા ચાહે, પૂરા આદરભાવ વિના તેઓ જમે નહીં. જે રહસ્યનું જ્ઞાન હોય તે નારીની આગળ ભાવથી કહે, અને પુરુષ આગળ તો ધ્યાન કરવા બેસી જાય, બોલાવે તો પણ બોલે નહીં. તેથી બધા પુરુષો તે ત્યાગીને વૈરાગ્યની મૂર્તિ કહે અને તેને પોતાના ઘરમાં રાખે અને દિન પ્રતિદિન વધારે વધારે સેવા કરવા લાગે, પછી તો તે ધર્મની મૂર્તિ કહેવાવા લાગે. તેવા ત્યાગી બે દિવસ જો ઘરમાં રહે તો તેમની આગળ વાત કહે કે વેદોનું અને પુરાણોનું આ એક રહસ્ય છે. જે કોઈ પણ ત્યાગી સાધુ સંન્યાસી થાય તેમને આકાશના જેવા નિર્લેપ જાણવા. આવું જ્ઞાન છે તે સર્વોપરી જ્ઞાન છે. જેના આનંદ જન્મના પુણ્ય ઉદય થાય તેને આવી સમજણ આવે છે. એવી સમજણવાળાને પૂરો જ્ઞાની માનવો. ઘેર ઘેર આવા જ્ઞાની પુરુષ હોતા નથી. ચતુર કાગડો ચાંદુ જોઈને તેને ખોતરે છે એમ કેટલાક તો તે કાગડાના જેવા બીજાનું ખોતરવામ ચતુર હોય છે. વળી તેઓ એવી વાતો કરે છે કે આકાશમાં કોઈ ચાંદુ હોતું નથી, છતાં કાગડો તેમાં જોવા પ્રયત્ન કરે છે. જડ અને ચેતન બંને અલગ અલગ રહ્યા છે, પણ અજ્ઞાની લોકો તેને ભેળા જ દેખે છે. વેદોના અને શાસ્ત્રના બધા શબ્દ અજ્ઞાનરૂપ અંધારાને ટાળનારા છે. જ્યાં સુધી કોઈ ત્યાગીમાં દોષ દેખાય છે ત્યાં સુધી તેમાં અજ્ઞાનનું અંધારું ભર્યું છે એમ જાણવું. આ રીતે તે પાખંડીઓ સમજાવતા હતા. પણ હવે ત્યાગીમ દોષ ન હોય એવું કોણે કીધું ભાઈ? પણ એ લોકો આવું બધું અગડમ બગડમ જ્ઞાન આપતા. પરંતુ હકીકતે તો અજ્ઞાનરૂપ અંધારાનો નાશ કરવા માટે તો અનંત પ્રકારના શાસ્ત્રો રચાયા છે. જેનું અજ્ઞાનરૂપ અંધારું જેવી રીતે નાશ થયું તેને ગ્રંથમાં તે રૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે. રોગ તો અનંત પ્રકારના કહેવાય છે, તેને મટાડવાના ઉપાય પણ ભિન્ન ભિન્ન અનંત હોય છે. જેવો રોગ હોય તેવો જ જો ઉપાય હાથ આવી જાય તો ગમે તેવો રોગ હોય તે પણ મટી જાય છે. રોગના બે પ્રકાર છે, એક સાધ્ય ને બીજો અસાધ્ય, અર્થાત એક મટે એવો ને બીજો ન જ મટે એવો. બંનેને રોગીની નાડી કહી દેશે. જેને નાડીની પરખ ન હોય, કહેતા નાડી પરીક્ષાનું જ્ઞાન ન હોય, તે તો રોગ વધે એવું કરતો હોય છે. જ્યાં સુધી દેહદર્શી રહે છે ત્યાં સુધી ભવદુઃખ રૂપ રોગ રહે છે. સિદ્ધાંત વાત આવી. દેહદર્શી મટવું જોઈએ, બ્રહ્મદર્શી થવું જોઈએ. દેહદર્શી રહે ત્યાં સુધી ભવદુઃખ રૂપ રોગ રહે છે, પણ જ્યારે તે આત્મદર્શી થાય છે ત્યારે તે પૂરો નિરોગી થઈ જાય છે. કેટલાક ચતુર નાગરો હતા, તેમણે સત્સંગની વાત હૃદયમાં વિચારી ત્યારે સત્સંગ સિવાયના બીજા જ્ઞાનને મિથ્યા દેખ્યું અને એમને ખ્યાલ આવ્યો કે સત્સંગ સિવાય બીજે લગભગ બધે ખરાબી થોડી ઘણી દેખાય છે. આવી સમજણ જેને પ્રાપ્ત થઈ હતી તેવા નાગરો કે જેઓ ધર્મના ખરા જાણકાર હતા તે બધા શ્રીહરિ જેટલા દિવસ જૂનાગઢમાં રહ્યા તેટલા દિવસ શ્રીહરિ પાસે રોજ આવતા, તેથી તેમણે સત્સંગ સ્વીકાર્યો. જ્યારે સંતો જમી રહ્યા ત્યારે ધર્મકુમાર શ્રીહરિ હાથ ધોયા, પછી તંબુમાં જ્યાં પલંગ હતો તેના ઉપર આવીને બપોરે પોટી ગયા, જેમાં પછી સૌ સંતો પોતાને આસને આવ્યા અને ધ્યાન કરવા લાગ્યા. આમ ધ્યાન કર્યા પછી સ્નાન કરીને સંતો પાછા આવ્યા ત્યારે શ્રીહરિએ સભા કરાવી. સભા ચંદનીની નીચે થઈ. શ્રીહરિ આવીને સિંહાસન ઉપર બેઠા. ચંદની એટલે ચંદની એટલે સભા મંડપ. જ્યારે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા ત્યારે બધા ભક્તો દર્શન કરવા માટે ત્યાં આવ્યા. દિવસ ચાર ઘડી બાકી હતો. સૌ સંતોએ કીર્તન ગાયા. ગિરનારમાં જે વૃક્ષો હતા તે બધા કીર્તનના પડઘાના રૂપમાં સામેથી બોલતા હોય એમ ભાસતું. ભક્તપતિ શ્રીહરિ પણ એમ બોલ્યા કે હો માનો વૃક્ષો સંતોની સાથે ગાતા હોય એમ જણાય છે. જ્યારે હરિભક્તો કીર્તન બોલતા હોય ત્યારે માનો પર્વત અને બધા વૃક્ષો પણ સાથે જ કીર્તન બોલતા હોય એવું જણાતું હતું. બીજે દિવસ ચૈત્ર સુધી પુણ્યમ આવી તે જાણીને શ્રીહરિ બોલ્યા, અમે જ્યાં તીર્થોમાં જઈએ છીએ ત્યાં 184 કરાવીએ છીએ, એટલે કે બ્રહ્મભોજન કરાવીએ છીએ. અમને વિપ્રોના ઉપર આદરભાવ છે. અમે વિપ્રકુળમાં જન્મ થયો છે. અમારી જન્મભૂમિ અયોધ્યાને નજીક છે. સરજુ નદીને સામે પાર છપૈયા ગામ છે. હે નાગર બ્રાહ્મણો, તે અમારું જન્મસ્થાન છે. અમે સરવૈયા પાંડે છીએ, યાને કે સરયુ પારિણ પાંડેય બ્રાહ્મણ છીએ. અમે અહીં પરદેશમાં આવી ગયા છીએ તેને તમે જાણતા ન હોવ, એટલે અમારે આ જરા કહેવું પડે. શ્રીહરિએ જૂનાગઢના વિપ્રોને ખાનગી વાત કરી. તે વાતને વિપ્રો જાણતા નહોતા, તેથી તેની આગળ અવિનાશી શ્રીહરિએ પોતાના જન્મ અને ગોત્રની વાત કહી દીધી.
અને વળી ઉપરથી કહ્યું, સાંભળો નાગર બ્રાહ્મણો, અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા. તેઓ અયોધ્યાપુરીમાં રહેનારા વિશુદ્ધ વિપ્ર હતા, આસ્વાલાઈન શાખાના. તેમણે શ્રી રામાનુજાચાર્યને પોતાના ગુરુ કર્યા હતા એટલે તેઓ તોતાદ્રીવાળા શ્રી વૈષ્ણવ થયા. તેઓ પંચતીર્થી કરતાં 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 અહીં ગિરનાર પર્વત ઉપર આવ્યા. તે વખતે તેમની સાથે રામદાસજી નામે એક શિષ્ય સાધુ હતા. એથી 49મો તરંગ 50મો શ્રીહરિએ 84 પ્રસંગે આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામીની વાત કહી. આત્માનંદ સ્વામી તથા રામાનંદ સ્વામીની વાતો જ છે આ આખા તરંગમાં. શ્રીહરિએ તે સર્વે વિપ્રની આગળ ફરીને વાત કરી. રામાનંદ સ્વામીને અહીં ગિરનારમાં એક સિદ્ધ મળ્યા. તે સિદ્ધનું નામ આત્માનંદ સ્વામી હતું. ઉદાર સ્વભાવના તેઓ દરિયાકાંઠે આવેલા ગોપનાથ નામના સ્થાનમાં રહેતા હતા, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. તેઓ ચાતુર્વેદી મોઢ જ્ઞાતિના વિપ્ર હતા. તેઓ પોતાની સાથે કોઈ સેવક કે માણસ રાખતા નહીં, અકેલા ફરતા, પોતે એકાકી જ ફરતા રહેતા. તેમનું પ્રથમનું નામ વિશ્વંભર ભટ્ટ હતું. પછીથી તેઓ આત્માનંદ મુનિ થયા. તેને ગોપી ભટ્ટ નામે એક પુત્ર હતો અને તેમને 3 પુત્ર હતા ગોપીનાથ ભટ્ટને. તે ઘણા સારા હતા, સૌને સુખરૂપ થાય એવા હરિભગત થયા હતા આત્માનંદ સ્વામીના પૌત્રાઓ. ગોપી ભટ્ટને એક પુત્રી પણ હતી. તેને ઘણો સારો સત્સંગ થયો હતો. ગોપી ભટ્ટની પુત્રીનો પુત્ર ઘણો ભારે હરિભગત હતો અને એનું નામ મોનજી હતું. તે સારો, દ્રઢ, સત્સંગવાળો અને ઘણો શાંત સ્વભાવનો ગુણવાન હતો. લ્યો ભણ્યો. ગોપી ભટ્ટને બીજી દીકરી પણ હતી. તેને પણ સત્સંગ ઘણો સારો હતો. તે બીજી દીકરીના જે દીકરાઓ થયા તે પણ ઘણા સારા સત્સંગી હતા. એમ ભટ્ટકુળ બધું ભગત થયું. તેમના એકનું નામ દિયાળજી હતું. તે પાકા હરિભગત હતા અને દામનગર ગામમાં તે રહેતા હતા. તે સૌમાં પ્રસિદ્ધ હરિભગત હતા. ગોપી ભટ્ટનું બીજું બધું કુટુંબ પણ ઘણું સારું અને સત્સંગી હતું. વિશ્વંભર ભટ્ટ તો જન્મથી જ કોઈ અતિ મોટા સિદ્ધ હતા. તેઓ મનમાં જેવું ધારતા તેવું ધડ લઈને પ્રગટ કાર્ય સામે દેખાતું. સુખદેવજી કરતાં પણ ચડિયાતા સિદ્ધ હતા વિશ્વંભર ભટ્ટ. ઘણું કરીને તેઓ કોઈ ઓળખે નહીં તે માટે ગુપ્તપણે કરીને જ વિચરતા હતા, ખાનગી ફરતા. પોતાની ઓળખાણ કોઈને આપતા નહીં કે હું આવો સિદ્ધને સમર્થ છું. પોતાનો જે પ્રતાપ હતો તેમને તેઓ ગુપચુપ દબાવી રાખતા, તેમના પ્રતાપને કોઈ જાણી ન જાય એમ ઢાંકી રાખતા. જેતપુરના કોઠારી સ્વામી હરજીવનદાસજી વર્ષો પહેલાં વડતાલ પૂનમને દી આવ્યા હતા. તમે એમને મળવા ગયા હતા. મેં સ્વામીને એવું કહેલું, સ્વામી કાંઈક વાત કરો. તો મને કે સાધુ કો ક્યાં બાત કરે. કેમ સ્વામી? સાધુ ઉપદેશ દેતે હે લેતે નહીં હે. મેં કીધું સ્વામી લેંગે કુછ બોલીએ. ત્યારે સ્વામીએ એક શબ્દ કીધેલો, એ મને એમ નામ સાંભળે. સ્વામી કે ગુણ ઢાંકે એમ નામ સાધુ. આટલું જ બોલ્યા હતા, ગુણ ઢાંકે એમ નામ. હા, કોના જેવી વાત મોટા પુરુષની કીધેલી, સમજ્યા? ગુણના કરિયાવર પાછરે એને કાંઈ સાધુ ન કહેવાય, સમજાણું. એ હતું આત્માનંદ સ્વામીમાં. પોતાના બધા ગુણ સામર્થ્યને તેઓ ઢાંકી રાખતા, ગુપ્તપણે રહીને ઘણું વિચરતા. પોતાનો જે પ્રતાપ હતો તેમને તેઓ ગુપચુપ દબાવી રાખતા. જોયું, કોઈ પોતાના પ્રતાપને જાણી ન જાય એ રીતે તેઓ વર્તતા હતા. જ્યારે આપણને તો આપણામાં કાંઈક હોય એ બીજા જાણે નહીં, ત્યાં સુધી ખાધેલું પચે નહીં. આટલી હલકાઈ છે આપણામાં, સુધારવી જોઈએ મા બાપ. ક્યારેક કંઈક પ્રતાપ જણાવી દેતા, પોતે મહાસમર્થ હતા. તેમના જે શિષ્યો થયા તેમને પણ ગોરખનાથના જેવા કરી દીધા હતા. ક્યાંક જરૂર પડે તો પાછો પરચો ઠપકારી દેતા. મોટા પુરુષ એવા જ હોય, ક્યાંક આશીર્વાદ આપે એ ખરા, કાંઈક સાપે દે, ક્યાંક ભાગે એ ખરા, કાંઈક હામાય થાય ને કાંઈક ડરે ને કાંઈક નોય ડરે ને. એવું બધું મહારાજે લખ્યું છે વચનામતમાં કે મોટાના આશય મોટા હોય અને નાના સમજે નહીં. તેમના શિષ્યો જે બીજા 4 વર્ણના ભાઈ ભાઈ થતા તે બધાને ષટચક્રની ધારણા શીખવતા, અષ્ટાંગ યોગ સાધ્યા વિના ધારણા શીખવી દેતા. જોયું, અષ્ટાંગ યોગને બધું શીખવાડીને પછી સમાધિ કરાવે એમ નહીં, ફાટ લઈને સમાધિ કરાવતા.
વિશ્વંબર ભટ્ટ આમ કપાળે અંગૂઠો અડાડે ને ત્યાં સમાધિ થતી માણાને, જેમ શ્રીજી મહારાજ સમાધિ કરાવે ને એમ કરાવતા, વિના સાધને યોગ સિદ્ધિ દેખાડી, અષ્ટાંગ યોગ સાધ્યા વિના ધારણા શીખવી દેતા. તેમની વાતને જે ગુપચુપ છુપાવી રાખતા તેમના ઉપર તેઓ ઘણા રાજી રહેતા. એમની વાતને જે ગુપચુપ દબાવી રાખતા છુપાવી રાખતા એના ઉપર બહુ રાજી થતા. કોઈ શિષ્ય જો લોકોમાં દેખાવ કરે તો તેઓ તરત જ તેમાંથી પોતાનો પ્રતાપ ખેંચી લેતા, ઐશ્વર્ય ખેંચી લેતા, મોટપ એની ખેંચી લેતા, જેમ મહારાજે રવજી હુતાની ખેંચી લીધી એમ. તેઓ અતિ સમર્થ હતા અને કોઈ ધર્મહીન માણસ હોય તો તેને તરત જ પારખી લેતા. જે ધર્મ રાખતા હતા એમને ખૂબ આદર આપતા, જે ધર્મ રાખતા નહોતા તેમને ધારણા ટકતી નહીં. ધર્મ વગરના માણસમાં ઐશ્વર્યને ધારણા સામર્થ્ય રહેતી નથી. તેવા લોકોને આત્માનંદ સ્વામી પોતાનો પ્રગટ પ્રતાપ તરત દેખાડતા, અર્થાત ધર્મ નિયમ ન રાખે તેનું સાધારણારૂપ ઐશ્વર્ય ખેંચી લેતા. નિયમમાં રહે એની પાસે જ સ્વામી ઐશ્વર્ય રવા દેતા. જે ધારણાવાળા સાધક હતા તે સહજ ધારણા કરતા હતા. છ ચક્રોને ભેદવામાં તેને કાંઈ જ પ્રયાસ કરવો પડતો નહીં આત્માનંદ સ્વામીની કૃપાથી. જે બાળકો 5 વર્ષથી ઉપરની ઉંમરના હોય તેઓ સ્વામીના પ્રતાપથી ષટ ચક્રને ભેદવાની ક્રિયાને જાણતા. બોલો લ્યો, આત્માનંદ સ્વામીનો પ્રતાપ જુઓ. 5-6 વર્ષનું છોકરું ષટ ચક્રને ભેદવાની ક્રિયા જાણતું ગુરુ પ્રતાપે. ષટચક્રની રચનાની જે સર્વે વાતો છે તે વાત જેવી જાણી હોય અને જેવી દેખી હોય તેવી પરસ્પર કહેતા. તેમાં અત્યંત પ્રકાશને દેખતા, તેજને દેખતા અને તેનાથી દુઃખ માત્રનો નાશ થઈ જતો હતો. તે તેજમાં જે સુખ થતું તેને ભગવાનની મૂર્તિ કહેતા. તેના શિષ્યો પણ આવા મહાન હતા. એવા સમર્થ સંત આત્માનંદ સ્વામી હતા. તેઓ ફરતા 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 ગિરનારમાં આવ્યા. મહાન અલમસ્ત સિદ્ધ હતા, સ્વયં અકળ હતા, જેથી કોઈના કળામાં આવતા નહીં. કદાચ કોઈ કાંઈ પૂછે તો તેને પ્રત્યુત્તર ન આપતા, ઉત્તર જ ન દે. તેઓ નેત્રની વૃત્તિને નાસિકાના અગ્રભાગ ઉપર કેન્દ્રિત રાખતા. ક્યારેક તો આંખ ઉપરથી પલકોને પણ સ્થિર કરી દેતા, અર્થાત મટકું પણ મારતા નહીં, અને આત્મ સ્વરૂપ સિવાય અન્ય કાંઈ વસ્તુને યાદ કરતા નહીં. આત્માનંદજી, હે નાગર બ્રાહ્મણો, રામાનંદ સ્વામીએ તેમને દેખ્યા ગિરનારની તળેટીમાં. તેઓ ઊંચી સ્થિતિવાળા મહાસિદ્ધ જણાયા. તેમને અતિ બળવાન અને જીવનમુક્ત જાણ્યા પછી બુદ્ધિમાન રામાનંદ સ્વામીએ તેમનો સમાગમ કર્યો. પછી રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીની સેવા કરવા તત્કાળ રહ્યા. આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને નિષ્કપટ અને મુમુક્ષુ જાણીને હેતથી બધી આત્મવિદ્યા આપી. નિષ્કપટ હોય પણ મુમુક્ષુ ન હોય, મુમુક્ષુ હોય પણ નિષ્કપટ ન હોય, મજા ન આવે. આ તો મુમુક્ષુ એવા હતા ને વળી નિખાલસ એવા, એટલે આત્માનંદજી રાજી થઈ ગયા. બધી વિદ્યા રામાનંદજીને શીખવાડી. બંને તનમન એક કરીને સતત 5 વર્ષ સુધી સાથે રહ્યા ગોપનાથ મહાદેવમાં, રામાનંદ ને આત્માનંદ. આત્માનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ષટચક્રના બધા અનેક ભેદ બતાવી દીધા. ધીર મુનિ રામાનંદ સ્વામીએ જેટલી આત્મવિદ્યા આને કે ધ્યાત્મવિદ્યા હતી તે બધી પોતામાં સિદ્ધ કરી શીખી લીધી. પણ તે તેજમાં જ્યારે ભગવાનની મૂર્તિ એમને ન દેખાણીને એકલું સમાધિમાં તેજ જ દેખાણું એટલે અકળાણા. કારણ કે પોતે સાકારવાદી મૂર્તિ ઉપાસક હતા એટલે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ મને ભગવાનના દર્શન થતા નથી. અરે બેઠા રામ, તેજ દેખાય છે કે નહીં? તો કે હા, તેજ નિરું દેખાય. તો કે એ જ ભગવાન, મને મૂર્તિ નથી દેખાતી. તો કે જે દેખાય છે એ જ ભગવાન, આકાર માત્ર નાશવંત છે, નિરાકાર જ સત્ય છે, આવું બોલ્યા. એટલે 5 વર્ષ ભેગા હતા પણ રામાનંદજીને અકળામણી થઈ કે મારે તો બોલતો ચાલતો મૂર્તિ માન પ્રભુ જોઈ, આ તેજમાં મને હખ થતું નથી, ગરુ મને દખ થાય છે. બહુ ઉદાસ થઈ ગયા. પછી પગે લાગી એમનાથી છૂટા પડ્યા. પછી તો તેઓ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફરતા ફરતા રહ્યા.
પછી આત્માનંદ સ્વામી ગિરનારથી નીકળીને દરિયાને કાંઠે રામપરા ગામે આવ્યા. ત્યાં તેમણે ભૌતિક શરીરનો ત્યાગ કરી દીધો. આત્માનંદ મુનિએ આ મનુષ્ય દેહને હવાહવર રાખ્યો અને છેલ્લે સ્વતંત્રપણે એનો ત્યાગ કર્યો. તેમના મુક્તાનંદ અને ઝુક્તાનંદ નામે બે ત્યાગી શિષ્ય હતા આત્માનંદ સ્વામીની પાછળ. તે બંનેએ પણ તત્કાળ દેહ ત્યાગ કરી દીધો. લોકો તેમની આવી આશ્ચર્યકારી વાત દેખીને પરસ્પર ઘેર ઘેર એની ચર્ચા કર્યા કરતા હતા. નરનારી બધા જ લોકો એમ બોલતા કે ઓહો, આત્માનંદ સ્વામી અપાર સમર્થ મોટા જોગી થયા. તેમના પછી જે રામાનંદ સ્વામી છે તેઓ પણ તે આત્માનંદ સ્વામીના જેવા જ મહાન સમર્થ છે. આત્માનંદ સ્વામીના જે શિષ્યો ધર્મમાં અડગ સ્થિતિવાળા હતા તે બધા ભાઈ ભાઈ બીજા નહીં ઘણા જ ઉત્સાહથી રામાનંદ સ્વામીના શિષ્ય થઈને રહ્યા. કેમ જે આત્માનંદ સ્વામીએ પોતે જ ભલામણ કરી હતી, હવે જેટલા મને માનો છો, મારા મેતવાળા છો, તે બધાએ મારું વાક્ય સાંભળો. રામાનંદજી સાચા છે, એમની ઉપાસના સાકારવાદ સાચો છે. તમે બધાએ હવે રામાનંદ સ્વામીના શિષ્ય થઈને એમને જ ગુરુ માનજો ને એક એમ કરજો. એટલે જેટલા ધર્મમાં રહેવું હતું, ગુરુની આજ્ઞામાં હેત હતું, એ બધા રામાનંદ સ્વામીના શિષ્ય થઈ ગયા. જે જે નરનારી રામાનંદ સ્વામીને શરણે આવ્યા તે બધાને સ્વામીએ ખૂબ જ હેતથી સંભાળ્યા. ઓલા બધા શરણે થાય પણ સ્વામી ધ્યાન ન દે ને પરાયા માને ને સંભાળે, નહીં તો મેળ ન આવે ને મજાય ન આવે ને સુખય ન થાય. પણ સ્વામીએ એમને તો વિશેષ પ્રેમ આપ્યો, સંભાળ્યા. જીવને માથે જે કાળ કર્મ માયા યમદૂત અને પાપનું મહાન દુઃખ રહ્યું છે તે દુઃખને અતિ કરુણા રસથી પૂર્ણ બહુનામી એવા રામાનંદ સ્વામીએ માફ કરીને ટાળ્યું. જે કાંઈ સાધન માત્ર કહેવાય છે તે બધા કર્મ વિનાના એક પણ નથી હોતા. જ્યું જ્યું કર્મ કરે જન જેતા મનમુખી હોય કર કે તેતા. માણસ જેમ જેમ મનમુખી થઈને કર્મ કરતો રહે છે તેમ 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 એ વધારે અભિમાની થઈ જાય છે ભાઈ. પછી તેને અનેક પ્રકારના કર્મના બંધન વધતા જાય છે. તે જે પરમ વિવેકી હોય એ જ જાણી શકે છે. કર્મ કરવા જોઈએ, કર્મ વિનાનું કોઈ સાધન થતું નથી એ વાત હા વાંચી છે. પણ મનમુખીપણે કર્મ ન કરાય, સાધન ન કરાય, કોકની આજ્ઞામાં રહીને કરાય, બધું સાધન ગુરુ દીક્ષિત હોવું જોઈએ તો અભિમાન ન આવે અને સાધન ફલીભૂત થાય, કષ્ટ પણ ઓછું પડે. પણ જે જે માણસોએ મનમુખીપણે કર્મ કર્યા, જેમ જેમ કર્મ કર્યા તેમ તેમ વધારે મનમુખી થઈ ગયા અને અનેક પ્રકારના બંધન વધી ગયા. આ વાત પરમ વિવેકી હોય એ જાણે. આત્માનંદ સ્વામીના શિષ્યોમાં જેના હૃદયમાં પરમ વિવેક હતો તેમણે રામાનંદ સ્વામીએ કહ્યું તેમ સત્સંગ સ્વીકાર્યો અને તેમ કર્મ સાધન વગેરે કર્યા. અને બાકીના જે હતા એણે રામાનંદ સ્વામી ન માન્યા, પોતે મનમુખીપણે સાધન ને કર્મ કર્યા અને એમના મર્યા. શ્રીહરિ તે વિપ્રોને કહે, હે જૂનાગઢના બ્રાહ્મણો, જે જે મોટા ધામ કહેવાય છે તેની યાત્રા કરતા કરતા અમે આ પશ્ચિમ દેશ તરફ આવ્યા. પંચતીર્થી કરતા કરતા અમે લોજપુર આવ્યા ત્યારે રામાનંદ સ્વામીના સંતોએ અમને દૂરથી દેખ્યા, તેથી તેઓ અમારી પાસે આવ્યા અને સદગુરુ રામાનંદ સ્વામીની સાક્ષાત અલૌકિક વાત કહી કે તો ઉદ્ધવના અવતાર છે ને અમે તો એનામાં કૃષ્ણ ભાળીએ છીએ, ધારણામાં ભગવાનના દર્શન કરાવે છે, અમારા ગુરુ બહુ સમર્થ છે. આમ બધી વાત અમને ગુરુની કરી. તે સમયે રામાનંદ સ્વામી ભુજનગરમાં હતા. મહાન પ્રતાપી તેઓ પછી પીપલાણા ગામ આવ્યા. પછી અમને પીપલાણા બોલાવ્યા અને ઘણા જ ભાવથી અમને દર્શન આપ્યા. દેખ્યા પછી અમે બંને પરસ્પર પ્રેમથી મળ્યા અને સર્વ કુશળ સમાચાર પૂછ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના એકાદશ પુરમાં શ્રીહરિએ 84ના પ્રસંગે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીની વાત કરી. એ નામે 50મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.